अंकलेश्वर वालिया रोड पर आवेल AEPS ની ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો ગ્રીલ તોડી ઓફિસમાં પ્રવેશી ટેબલ ડ્રોવરમાં મૂકેલા ₹38,700ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. ઘટના અંગે GIDC પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર ખાતે કાર્યરત અંકલેશ્વર એન્વાયરમેન્ટ પ્રિવેન્શન સોસાયટી AEPS વાલિયા રોડ પર GIDC વહીવટી સંકુલ અને AIA નોટિફાઇડ સંકુલને અડીને ઓફિસ અને કોલેજ આવેલી છે, જ્યાં ગત રાત્રિના પાછળની સાઇડથી તસ્કરો ત્રાટક્યા હતા અને લોખંડની ગ્રીલ કાપીને ઓફિસમાં પ્રવેશ કર્યો હતો અને ઓફિસમાં કબાટ સહિત ટેબલોમાં ખાખા ખોળા કરી ટેબલના ડ્રોવરમાં રહેલા રોકડા ₹38,700ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે સંસ્થાના દિનેશભાઈ પટેલ તેમજ ટ્રસ્ટી સભ્યોને થતા સ્થળ પર દોડી આવ્યા હતા અને આ અંગે GIDC પોલીસ મથકે જાણ કરી હતી અને ઓફિસ અંદર લાગેલા CCTV ચેક કરતા અંદર એક બુકાનીધારી તસ્કર ઓફિસમાં સર્ચ કરતા કેદ થઈ ગયો હતો, જે ગ્રીલ મારફતે અંદર પ્રવેશ્યા બાદ ચોરીને અંજામ આપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે દિનેશભાઈ પટેલે GIDC પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને FSLની મદદથી તેમાં CCTV ફૂટેજ મેળવી તસ્કરને ઝડપી પાડવામાં ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું હતું. અમારું જે અંકલેશ્વર એન્વાયરમેન્ટ પ્રિઝર્વેશન સોસાયટી કે જે AEPSના નામથી ઓળખાય છે અને જે કોલેજ છે અને બીજી ઘણી બધી એક્ટિવિટીઝ એની અંદર ચાલે છે કે જે GIDC ઓફિસની બરાબર પાછળ અને AEPSની ઓફિસની પાછળના ભાગમાં આવેલી છે, એનો એક દરવાજો વાલિયા રોડ ઉપર પડે છે એટલે પાછળના ભાગમાંથી કોઈ ચોર લોકો આવી અને અમારી ઓફિસનો જે બહારનો દરવાજો હોય એ કટરથી કાપી અંદર દાખલ થઈ અને લગભગ 38,700 રૂપિયાની ચોરી કરી ગયા છે. બાકીનું બધી જ વસ્તુઓ સબ સલામત છે, ફક્ત રોકડ કેશની ચોરી થઈ છે અને આ વિષયની પોલીસને જાણ કરી છે. પોલીસ અધિકારી અહીંયા આવી અને બધું ચેક કરી, ખૂણે ખૂણો ચેક કરી, પર્સનલી વિઝિટ કરી અને લઈ અમારા ત્યાંથી જે ફૂટેજ હોય, જે વિડીયો ફૂટેજ એ લઈ ગયા છે CCTVના.